બોલ, શું આવ્યું? કઈ કામ હતું? ફૈબા, હું એમ કહેતો હતો કે શું આજે સાગર એની ગર્લફ્રેન્ડને લઈને આવે છે, તો તમે જરાક જોઈ લેજો. હા, તો એની ગર્લફ્રેન્ડને લઈને અહીંયા આવે છે તો જોવી તો પડશે જ ને. હા, કઈ ના તો નહીં પડે કે ભાઈ તું એને લઈને નીકળી જાય? અરે હું એમ નથી કહેતો, હું એમ કહેવા માંગતો હતો કે તમે પ્લીઝ એની સામે કઈ આડુંઅવળું ન બોલતા. અચ્છા, એટલે હવે તું મને શીખવાડીશ કે આપણા ઘરે કોઈ મહેમાન આવે, કોઈ પણ વ્યક્તિ આવે, તો મારે એની સામે શું બોલું શું નહીં બોલું? હા, અરે હું તમને શીખવાડતો નથી. હા તો એક કામ કર, હું છે ને આ ઘરની બહાર નીકળી જઉં છું, તમે લોકો એને ઘર બતાવી દેજો, છોકરી જોઈ લેજો, ગમે તો આગળ વાત ચલાવજો, ને તારા વાતને અહીંયા પૂરી કરીએ, બરાબર? ના ના, એક મિનિટ, હું એવું કંઈ નથી કહેતો. હું બસ તમારાથી ક્યારેક ક્યારેક કંઈક એવું બોલાઈ જાય છે કે સામેવાળી, તમે સમજો છો ને, કે કોઈને ખોટું લાગી ન જાય. એમ કે તમારાથી ક્યારેક ક્યારેક સાચું બોલાઈ જાય છે અને સામેવાળા વ્યક્તિને તકલીફ થાય છે, એટલે તમે બોલવાનું રહેવા દેજો. અરે ભાઈ, તમે ક્યાંની વાત ક્યાં લઈ જાઓ છો? હું એવું નથી કહેતો, બસ હું એમ કહું છું કે છોકરી આવે છે પહેલી વખત આપણા ઘરે, તો જરાક સોફ્ટલી વાત કરજો. તારું સગ પણ ઇમેજ કરે એવું છે, તો પૂછજે તારી બાયડીને કે મેં ક્યારે એની સાથે એવું વર્તન કર્યું છે. નહીં ને તો પછી જેવા માણસ એવું વર્તન થાય ને બેટા. હા, પણ તમે અત્યારથી ન ધારી લો ને કે કેવું કરશો. એ આવે એ સારી હશે ને, સાગરે પસંદ કરી છે. જોઈ લઈશું મારા હિસાબે. હા, સાગરે પસંદ કરી છે તો એ સારી જ હશે ને. વાહ, આવો તારા મગજમાં ફિટ થઈ ગયો છે. કઈ નહીં, આવા દે છોકરી, માથાના વાળથી લઈને પગના નખ સુધી જોઈ લઈશ. જો ગમશે તો હા પાડીશ, નતર મોઢા ઉપર ના પાડી દઈશ. અને હા, એના ફેમિલી વિશે મારે જાણવું જરૂરી છે, એટલે કોઈ રોકટોક નહીં કરતો, મારા હિસાબે મને પૂછી લેવા દેજે. અરે પણ હવે સાગરને એ બંને એકબીજાને પ્રેમ કરે છે, તો આપણે બધું જોઈને શું કરવાના છીએ? સમાજમાં આપણું નામ છે ને, હા, એક સ્ટેટસ છે, એક લેવલ છે, એ પ્રમાણે તો રહેવું પડે ને. ગમે ત્યાંથી ગમે એની છોકરીને ઉપાડીને આપણા ઘરની વહુ તો ન જ બનાવી દેવાય ને. અરે પણ આપણે એને વહુ તરીકે લાવવાની છે ને, ક્યાં એમના ઘરમાં છોકરી આપવાની છે કે એ લોકોનું સ્ટેટસ જોવાનું હોય? આ તો એક કામ કરું છું, મેં કીધું એમ હું ઘરની બહાર જાઉં છું, તો તારા હિસાબે નક્કી કરી લેજે. તમે આ રીતે વાત ન કરો, ખોટી વાત કરો છો ફઈ. હવે તમે જીદ કરો છો તો સાચી વાત તું કરી દે, કારણ કે તું મને સલાહ આપે છે કે મહેમાન આવે તો મારે કેવી રીતે વર્તવું અને મારે એને હાજ પાડી દેવાની છે. તારા આ બધા સવાલ જવાબ ઉપરથી એ સાબિત થાય છે. હા, તમે ન પાડતા પણ એની સામે કઈ બોલતા નહીં, બસ એટલું જ કહું છું. ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરજે કે એની સામે મારે ન જ બોલવું પડે. હા, મારો સમય ના બગાડીશ. ભાઈબા, મારી વાત તો સાંભળો યાર, નક્કી આ કઈક આડુંઅવળું કરવાના જ છે. એમણે મનમાં નક્કી જ કરી લીધું છે કે પેલી આવે એટલે શું કરવાનું છે. બહુ બિઝી લાગો છો. હા, બિઝી તો હોય જ ને, કામ કરવાનું ને, તમારું ટિફિન બનાવવાનું, ઘરમાં બધા માટે રસોઈ બનાવવાની, કચરા પોતા વાસણ બધું જ કરવાનું ને. હા, કરી લો કરી લો, થોડો સમય છે, પછી તો તમારે દેરાણી આવી જશે. દેરાણી આવી તો જશે, પણ એ દેરાણી કેવી આવશે એ નથી ખબર ને. હા, શું ખબર મને કામ કરાવે પણ, અને એનું કામ મારી પાસે કરાવે. હા, એ પણ છે, આજકાલની છોકરીઓનું નક્કી નહીં, અને લવ મેરેજમાં તો બિલકુલ ખબર નહીં. સાગરભાઈએ પસંદ કરી છે, હવે આવશે એટલે આપણે જોઈ લઈએ. શું કીધું? આજકાલની છોકરીઓનું નક્કી નહીં. દૂર દૂર દૂરથી વાત કર. લવ મેરેજમાં નક્કી નહીં? વાવ, એક કામ કરું, હું જેને મારા પપ્પાના ઘરે પાછી ચાલી જાઉં, પછી જેને તમે મને જોવા આવજો, જોવા આવજો, પછી આપણે વાત કરીશું. આપણે છે ને લવ મેરેજ રહેવા દઈએ અને અરેન્જ મેરેજ કરી લઈએ. સોરી, હું ભૂલી ગયો હતો, પણ આઈડિયા મસ્ત છે, ફરીથી એકવાર કરીએ અરેન્જ મેરેજ. હું તને જોવા આવીશ, આવું બધું ગોઠવીએ. યાર, એ સપનું તો મારું અધૂરું રહી ગયું કે હું કોઈ છોકરીને જોવા જાઉં, એ છુપાઈ છુપાઈને મને જુએ, પછી હું એને સવાલ પૂછું. પણ આ લવ મેરેજ અરેન્જ મેરેજ જેવા જ હોય છે, ખબર છે? કારણ કે છોકરા છોકરી પહેલી વાર મળે, એકબીજાને છુપાઈ છુપાઈને જોવે, સેમ જ થયું ને. અચ્છા, એટલે
તું મને છુપાઈ છુપાઈને જોતી હતી? નાર, કોણે કીધું? તો તને કેવી રીતે ખબર પડી કે આવું બધું હોય છે? કારણ કે તમે એવું કરતા હતા ને, એટલે મને ખબર છે. હું તો કરતો જ હતો, હું તો તારો પીછો કરતો, છુપાઈને તને જોતો, તારી ફ્રેન્ડ સાથે ચિઠ્ઠીઓ મોકલાવતો હતો. મને તો એ બધું કરવાનું ગમતું હતું, પણ મને નથી ખબર કે તું તો મને જોતી પણ નથી. બાકી હું તારી ફ્રેન્ડને પ્રપોઝ કરત, જે મારી સામે જોઈ જોઈને સ્માઈલ કરતી હતી. હજુ મોડું નથી થઈ ગયું, એક કામ કરો, હું છુટ્ટા છેડા લઈ લઉં, પૂછી લો એને. મોડું થઈ ગયું યાર, એના મેરેજ થઈ ગયા ને, થોડું લેટ કહ્યું તો પેલા કહી દીધું હોત ને તો ટ્રાય કરી લે. તમને છે ને ઓનલાઈન થી મારીશ. સોરી સોરી સોરી. જો હું તો ફક્ત એટલું જ કહેવા આવ્યો હતો કે સાગરની ગર્લફ્રેન્ડ આવે છે તો તું તારી રીતે જોઈ લેજે કે કેવી લાગે છે. આફ્ટર ઓલ સાથે તો તમારે જ રહેવાનું છે. સાથે અમારે નહીં, આપણે બધાએ રહેવાનું છે. અને મને કોઈ ઇશ્યુ નથી કે ઘરમાં આવે, કામ કરે, ના કરે, એને જેવી રીતે રહેવું એને એવી રીતે રહે. પણ મારો મેઇન પ્રશ્ન શું છે એ તો તમને ખબર જ હશે ને. ફઈની વાત કરે છે ને? ફઈની વાત કરું છું. મને એમની જ બીક છે કે પેલી ભૂમિ આવશે અને ફઈ કેવું રિએક્ટ કરશે. તમે ફઈ સાથે વાત કરી લીધી છે? વાત તો કરી છે, પણ એમની સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી થતો. એમનો સ્વભાવ તો તમને ખબર જ છે, એમનો એટીટ્યુડ દરેક વસ્તુમાં વચ્ચે આવે છે. મને પણ એ જ વાતનો ડર છે કે ફઈ કેવું વર્તન કરશે, કારણ કે આજ સુધી દરેક પ્રસંગમાં ફઈએ કોઈની ને કોઈની સાથે ઝઘડો કરીને પ્રસંગ બગાડ્યો જ છે. હા, એ તો ફઈની ટેવ છે ને કે હર હંમેશ કંઈક એવું બોલી દે જે બધાને ના ગમે. પણ આમ આપણે કંઈ કરી શકીએ એમ પણ નથી ને. ફઈ આપણી સાથે રહે છે એટલે આપણે એક જવાબદારી છે, અને એમાં આપણે પીછેહટ કરી શકીએ એમ નથી. આ જ કારણ છે કે ફઈ આજ સુધી કુવારા છે, કારણ કે એમના સ્વભાવની વાત તો આખા સમાજને ખબર છે. સાચી વાત છે. પણ હા બોલ. હા કઈ નહીં, હું તો વિચારતી હતી કે થોડી ચા બનાવી દો. આહા, આપણે ધારા સિંગ તેલ તો નથી વાપરતા, તો પણ ફિર ભી કી વાત મે જાનું. હા ચાલો ચાલો, તું બનાવ ચા, હું બહાર બેઠો છું. હું ચા બનાવું ત્યાં સુધી ઉભા રહો ને અહીંયા, આપણે સાથે ચા બનાવીએ. મહેમાન આવવાના છે, હું જરાક સફાઈ કરી લઉં ને, જો ત્યાં કેટલું ગંદુ. હા હા બરાબર, સફાઈ કરજો. ભાઈ ક્યાં છે? ઉપર હશે એમના રૂમમાં. તો કીધું નથી એમને નીચે આવવા માટે? અરે આવશે એમને, આવવું હશે તો છોડને, એમ પણ આવીને ખબર છે શું જ કરવાના છે. હા પણ થોડીક વાર જો ભૂમિની સામે ચૂપ રહી જાય ને, એટલે બસ બીજું કઈ નથી જોઈતું. સાગરનો મેસેજ આવ્યો છે કે એ લોકો નીકળી ગયા છે, આવતા જશે. ચાલો હવે આવીએ છે. જો ભાઈ આવી ગયા અમે તો. હાઉ હાઉ હાઉ, વેલકમ. નમસ્તે. નમસ્તે. હાબુ બેસો ને, હું પાણી લઈ આવું. કેમ છે તારી તબિયત? બસ સરસ એકદમ. સારું કહેવાય. મમ્મી પપ્પા? મમ્મી પપ્પા ઘરે જ છે. સારું, એમની તબિયત સારી છે ને? હા હા એકદમ સારી છે. ભાઈ ભાભી, મમ્મીએ તો એના મમ્મી પપ્પા જોડે વાત કરી હતી, પણ મેં કીધું કે એકવાર તું મારા ઘરે આવતી રહે, મારા ઘરના બધા વ્યક્તિઓ સાથે મળી લે, અને પછી આપણે તારા મમ્મી પપ્પાને પણ બોલાવી લઈશું. હા હા, ઘરે વાત કરી લેજો. અને અમારા ઘરમાં તો કોઈ એવું નેરો માઇન્ડેડ છે નહીં. હવે મિયાં બીબી રાજી તો ક્યાં કરેગા કાજી જેવું છે, સાગરની પસંદ એ જ અમારી પસંદ. હા, આ વાત તમે લોકોએ બહુ સારી કરી. એકબીજાને પસંદ કરો છો એટલે ઘરે તરત વાત કરી દીધી. જો ભૂમિ, મેં તને કહ્યું હતું ને કે મારા ભાઈ અને ભાભી તો બહુ સારા છે, એમનો સ્વભાવ બહુ સારો છે, અને મારા ફઈબા આવતા હશે, એનો સ્વભાવ થોડો કડક છે, એટલે બીજું કઈ બોલે ને તો બહુ ધ્યાનમાં નથી. હા ભૂમિ,
એમાં એવું છે કે પહેલેથી જે એવા માહોલમાં રહ્યા છે ને એટલે બાકી એમના દિલને એ બહુ ચોખ્ખા છે. કોની વાત થઈ રહી છે? બેસવા દઈશ? તમને વાત કરી હતી ને કે હું એક છોકરીને પસંદ કરું છું ને એને બતાવવા માટે ઘરે લઈને આવવાનો છું. આ એ છે જેને તું પસંદ કરે છે. છે ને સુંદર છે ને? એક વાતનો જવાબ આપીશ મને જરાક બેટા કે આ છોકરીમાં એવું તો તને શું ગમી ગયું કે તું એને આપણા ઘરની વહુ બનાવવાનો વિચાર કરે છે? હા અરે ભાઈ વાત કરું છું ને હું. શું ગમી ગયું જરા કહીશ મને? અરે આની કરતા તો આપણા સગા મેં તને 3-4 દિવસ પહેલા જે વાત કરી હતી એની છોકરીમાં શું ખોટ હતી? હા બા હવે અત્યારે એ વાત છોડો ને પ્લીઝ. જે સમયે મોકા ઉપર ચોકો ન મારીએ ને બેટા તો એ સમય જતો રહે પછી આનો કોઈ મતલબ નથી. અને હા આ ઘરની અંદર હું તારી માટે જે છોકરી પસંદ કરીશ એની સાથે તારે લગ્ન કરવાના છે. ભાઈ તમને ખબર તો હતી કે આજે ભૂમિ આવવાની છે તો આ બધી વાતો આપણે પહેલા નતા કરી શકતા? કારણ કે મેં ભૂમિને ત્યારે જોઈ નથી ને અત્યારે જ જોઈને નથી ગમતી મને. નથી કોઈ સ્ટેટસ નથી કોઈ લેવલ કે નથી કંઈ નથી ગમતી મને. પણ સાહેબા બસ તો ભૂમિ તારા ઘરમાં કોણ કોણ છો તમે લોકો? મમ્મી પપ્પા ને. અચ્છા તારા પપ્પા શું કામ કરે છે? નોકરી જ કરે છે. નોકરી એટલે એનો મતલબ એમ કે બિઝનેસ છે નહીં તમારો કંઈ બરાબર ને? હા અને તમે જે ઘરે રહો છો એ ઘર ભાડાનું છે કે પછી તમારું પોતાનું છે? પોતાનું જ છે. અચ્છા હપ્તા પૂરા થઈ ગયા કે બાકી છે? 5 વર્ષ હપ્તા બાકી છે. અચ્છા એટલે તારા બાપા જે નોકરીમાં ભેગું કરશે એ જશે તો છેલ્લે હપ્તામાં જ ને? હા કેવી રીતે કરાવશે તારા લગ્ન જરા કહીશ મને? મને ખબર છે હું ઓળખું છું તમારા જેવી છોકરીઓને કે મોટા ઘરના છોકરાઓને ફસાવીને. ભાઈ પ્લીઝ સાગર તું એક કામ કર, તું ભૂમિને આપણું ઘર બતાવ, હું ફઈ સાથે જરાક વાત કરી લઉં. જા જા જા. આ ભૂમિ જા, તું પહેલી વાર ઘરે આવી છો એક વાર જોઈ. હા જોઈ લે, જોયું નહીં હોય ને ઘર તે. જા હું તમને હાથ જોડું છું 5 મિનિટ. શું જરૂર હતી એને ઘર બતાવવાની? હા જે છોકરીને આપણે આપણા ઘરની વહુ બનાવી જ નથી તો એને ઘર બતાવવાની શું જરૂર હતી સમજાવો મને. અરે ભાઈ જે વાત હોય તે તમને ન ગમતી હોય તો એ વાત આપણે પછી કરી લે. કોઈ વ્યક્તિ આપણા ઘરે આવે છે તો કમસે કમ આપણે એને થોડું માન તો આપી શકીએ ને. માન એવા લોકોને અપાય જે માનને લાયક હોય બેટા. હા તને લાગે છે એના મોઢા ઉપર કે માનને લાયક હતી કે છે? એ છોકરીએ તમારું શું બગાડ્યું છે? બગાડ્યું તો કઈ નથી પણ હવે સમાજમાં રેપ્યુટેશન બગાડશે 110% વાત છે. કારણ કે જે વ્યક્તિ આપણા ઘરને લાયક નથી એને આપણે ઘરને વો બનાવીએ એટલે સમાજમાં રેપ્યુટેશન કિંમત આબરૂ કઈ રહેવાની જ નથી. તમને કયા શબ્દોમાં સમજાવવા એ જ મને નથી સમજ પડતી. જો બેટા જ્યારે છોકરાઓ મોટા થઈ જાય ને ત્યારે એ વડીલને સમજાવવા માંડે. તમારા મા બાપની ગેરહાજરી પછી મેં તમને મોટા કર્યા છે, મેં સમજાવ્યા છે અને આજે તું હવે મને સમજાવવાની વાત કરે છે. વાહ ગમી હો મને તારી આ વાત. મારે તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી અને મને પણ તારી સાથે વાત કરવાનો કોઈ શોખ નથી. અને હા એક વાત કાને નાખી લેજે, આજ પછી ત્રીજી વ્યક્તિ બેઠી હોય ને ત્યારે મારી સામે નહીં બોલતો. સજાવ્યું છે. કિચન જોયું કે નહીં? બસ
કિચન જ જોવાનું બાકી છે. હા ભાભી, એ કિચન જોવાનું બાકી છે, પણ તમે છે ને એને કિચન સારી રીતે દેખાડજો, કારણ કે લગ્ન કરીને આ ઘરમાં આવશે ને પછી બધા કામ એને એકલીને કરવાના છે, તમારે તો આરામ જ કરવાનો છે, સમજ્યા? સાગરભાઈ, શું તમે પણ ના હો, એવું કઈ નથી. હા, આપણા બંનેનું ઘર કહેવાય ને આવે તો આપણે બંને સાથે મળીને આ ઘરનું ધ્યાન રાખીશું, સાથે મળીને કામ કરીશું. પણ મને એક સવાલ થાય છે કે આ રસોઈ બનાવતા આવડે છે કે નહીં? હા ભાભી, મને બધી રસોઈ બનાવતા આવડે છે, આમને તો મેં કેટલું બનાવી બનાવીને ખવડાવ્યું પણ છે, પૂછો. હા ભાભી, રસોઈ બનાવતા તો મને બહુ સારું આવડે છે, ઘણી વાર એને જમાડતી હોય ને એટલે મને ખબર છે. સાચે, મને તમારું ઘર અને તમે લોકો બહુ જ ગમ્યા. પણ પણ શું પણ, કઈ પ્રોબ્લેમ છે ભાભી? વાત એવી છે કે ભૂમિને આપણું ઘર અને તમે અને મારા ભાઈ તો બહુ ગમ્યા છે, પણ આ જે સાહેબાનો કડક સ્વભાવ છે ને એના કારણે ભૂમિને ખોટું લાગ્યું છે, એનું દિલ દુભાયું છે. ભૂમિ, એમાં ખોટું શું લગાવવાનું? વડીલ છે ને એ તો બોલ્યા કરે, પણ બોલવાની આદત છે. હા ભાભી, પણ આટલું બધું તો મેં કોઈ દિવસ નથી સાંભળ્યું, મારા ઘરમાં મને કોઈ જ નથી બોલ્યું આજ સુધી, અને મને આવું સાંભળી લેવાની આદત નથી, હું તો બહુ લાડલી છું મારા ઘરમાં. ભૂમિ, આજ તો ફરક છે ને પિયરમાં અને સાસરિયામાં. હોય પણ આ કંઈક વધારે જ છે. હા ભાઈ, ભૂમિની વાત એકદમ સાચી છે, અને આમ પણ આપણને કોઈ અધિકાર નથી કે આપણે કોઈ બીજા વ્યક્તિની અંગત બાબતમાં બોલીએ કે એના પરિવાર વિશે મન ફાવે તેમ બોલીએ. સાગરભાઈ, તમે પણ આવું બોલો છો, તમને તો ફઈનો નેચર ખબર છે ને, તો પછી તમારે તો ભૂમિને સમજાવવાની હોય, હવે ફઈનો આવો સ્વભાવ છે તો એમાં શું કરી શકીએ? સ્વભાવ છે પણ એને બદલવો જોઈએ ને, તમે વાત કરો એમને. હા ભૂમિ, ભાભીની વાત પણ સાચી છે, સમજો મારી વાત સાંભળ, તું છે ને ફયે તને જે પણ કાંઈ કીધું ને એ બધું ભૂલી જા, ને જેમ બને ને એમ ફઈ સાથે તારું બોન્ડિંગ સારું થાય ને એવો પ્રયત્ન. હા કંઈ નહીં, તમે લોકો બેસો ને વાત કરો, હું આવું છું. હવે અમારે પણ નીચે જ જવું છે ભાભી, ચાલો સાથે જ જઈએ. હા ચાલો. મને તો ભૂમિ બહુ ગમે છે અને હું લગ્ન પણ એની જોડે જ કરવા માંગુ છું. તમારા ભાઈના વિચાર મળતા હોય તો પછી એમાં અમે શું કહી શકીએ? હવે તો મને એક સથવારો મળી ગયો. પણ ભાઈ જો તમે રાજી છો, મારા ભાભી રાજી છે, પણ ફઈબાનું હવે તમને એમની તો ખબર જ છે, બોલવાનો એમનો સ્વભાવ છે, અને ભૂમિને પણ તું સમજાવજે કે એમની વાતને બહુ મન પર ન લે, એમનો સ્વભાવ જ એવો છે કે ગમે તે સમયે ગમે તે બોલી નાખે છે. અને હા ભાઈ, સાચું કહું ને તો ભૂમિ છે ને ભલે મધ્યમ વર્ગમાંથી આવતી હોય પણ શું કીધું? મારો તો સ્વભાવ જ એવો છે, એ બોલે એ બધું મન ઉપર નહીં લેવાનું. નહીં, શું નક્કી કર્યું પછી તે? હા કઈ નહીં ફઈબા, હવે એકબીજાને પસંદ કરે છે પછી આપણે શું કહેવાનું હોય? હવે તો મને જો ને મારી દેરાણી મળી ગઈ. દેરાણી નહીં, આ ઘરને બે બે કામવાળી મળી ગઈ, એટલે હવે કામવાળાની જરૂર નથી, આપણે જે એક કામવાળી આવે છે ને એને છૂટી કરી દો. એનો મતલબ એમ નથી કે એનામાં સંસ્કાર નથી. સંસ્કાર નું શું કરું? અથાણું કરું? અરે મારા લેવલ ના માણસો જોઈએ, મારા સ્ટેટસ ના. અરે આને તું ક્યાંક લઈને ગયો હોય ને તો મારી આબરૂ ઉપર પાણી ફરી જાય એમ છે. આપણે આના વિશે પછી વાત. ના શું કામ,
જે વ્યક્તિની વાત કરવાની છે એ વ્યક્તિ અહીંયા હાજર છે તો પછી શું કામ વાત થઈ? હા, અત્યારે જ વાત થશે આ બાબતે, અત્યારે જ વાત થશે. મને આ છોકરી નથી ગમતી. ભૂમિ, ફોઈબાની વાતનું તું ખોટું ના લગાડે છે. હા, એમને તો બોલવાની આદત જ છે, ઇગ્નોરર. હા, તમે લોકો જેને શીખવાડો છો એ બરાબર શીખવાડો છો. એક વખત તું વિચારી લે, તું એને એવું કહે છે કે મારા ફઈબાની વાતને તું મન પર નહીં લેતી. તમે જે કરો છો એ બરાબર કરો, પણ ફઈબા તમે કરી રહ્યા છો ને એ પણ કઈ બરાબર નથી. હજી એને તમે માત્ર જોઈ છે અને જોયાથી તમે એવી રીતે અનુમાન કઈ રીતે લગાવી શકો કે સારી નથી? મારા અનુભવ બોલે છે બેટા. કયા અનુભવની વાત કરો છો? લગ્ન તો થયા નથી તમારા. વાહ, આજ શબ્દની આશા હતી કે એક પારકા વ્યક્તિ માટે તું મને એવું કહીશ. આ તો કર્યો છે તમે અમારા માટે, પણ એનો અર્થ એ તો નથી ને કે તમે અમારી જિંદગીના દરેક નિર્ણયમાં દખલગીરી કરો. સમજાવી દેને, પણ મારામાં શું કમી છે? હું સાગરને પ્રેમ કરું છું, અને બીજું તમને શું જોઈએ છે? મારી ફેમિલીથી તમને પ્રોબ્લેમ છે, મારા ઘરથી તમને પ્રોબ્લેમ છે. હા, તારા ઘરથી પ્રોબ્લેમ છે, તારા પપ્પા જે નોકરી કરે છે એનાથી પ્રોબ્લેમ છે, અને તું શું કહે છે કે મારામાં શું કમી છે? એમ છે કમી, મને દેખાય છે, પણ આ પ્રેમમાં આંધળા માણસ હોય ને એને ના દેખાય. હા તો ફઈબા, તમને જે લાગતું હોય એ લાગે, પણ મારી વાત પણ કાન ખોલીને સાંભળી લો. તમારો જે નિર્ણય હોય એ મારે નથી જાણવાનું, પણ તમે મારો નિર્ણય સાંભળી લો. હા બોલ ને, શું નિર્ણય છે તારો? તો મારો એ નિર્ણય છે કે હું લગ્ન કરીશ ને તો ભૂમિ જોડે કરીશ, નકર કોઈ જોડે લગ્ન નહીં કરું. વાહ, આ દિવસ જોવા માટે જ મેં તમને મોટા કર્યા હતા. કરો, તમને જેમ સારું લાગે ને એમ કરો, કારણ કે હવે તમે બહુ વધારે પડતા મોટા થઈ ગયા છો. ભૂમિ, અરે સાગર, શા તું? આતો જ મને કે આવો કઈક કરશે બિચારી. કેટલા ખુશ હતા આપણે સવારથી, પણ ફઈબાથી આપણી ખુશી જોવાતી જ નથી. પણ તમારે તો થોડી વાર ચૂપ રહેવાય ને, શું જરૂર હતી ફઈની સામે બોલવાની? રોનક, શું વિચારો છો? બસ આ સાગર અને ભૂમિ વિશે વિચારું છું. કાલે જે થયું એના પરથી મને નથી લાગતું કે ભૂમિ આ ઘરમાં આવે. તમને કોઈ કીધું નથી કે જીભ ઉપર એકર સરસ્વતી માતા બેસે છે? જે બોલે એને સાચું થઈ જાય. સારું સારું બોલો. હું તો સારું જ બોલવા માંગુ. અરે સાગર, સાગરભાઈ આવો. તમારા માટે ચા લઈ આવું? ના ભાભી. તો ઠંડુ લાવ ને કઈ. આ તું શરબત કે પીશ પહેલા? ના ભાઈ, મારે ના તો ઠંડુ પીવું છે કે ના તો ચા પીવી છે. સાગરભાઈ, શું થયું છે? આ ભૂમિ સાથે નક્કી લડાઈ થઈ છે તમારી? ઝઘડો કરીને આવ્યો છે મારો ભાઈ. ઝઘડો કરીને નથી આવ્યો ભાઈ. ભાભી, પણ આપણા ફઈબા, આદરણીય ફઈબા, એણે જે ભૂમિ સાથે વર્તન કર્યું છે ને એ પછી ભૂમિએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. હવે મારી સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવા નથી માંગતી. હા સાગરભાઈ, હા ભૂમિ ગુસ્સામાં બોલી ગયા છે. એ તો તમને પ્રેમ કરે છે ને? હા, પ્રેમ તો કરે છે, પણ એને મારા પ્રેમ કરતા એમના માવતરનું સોમાન વધારે વાલું છે. અને કોઈ એના વિશે કે એના માવતર વિશે કંઈ કહીને એને એ ગમતું નથી. અરે પણ તું ભૂમિને લઈ આવ, તું એને ફોન કર, ફૈવતી હું માફી માંગી લઈશ. બસ ભાઈ, હવે એનો કોઈ ફાયદો નથી. શું કોઈ ફાયદો નથી? તમે ભૂમિને સમજાવી, એને મનાવી. હા ભાભી, મેં મારી રીતે ભૂમિને સમજાવવાની બહુ કોશિશ કરી, બહુ આજીજી કરી, પણ ભૂમિ હવે માનવા માટે તૈયાર નથી. અને આમ પણ હા, એકવાર બાળ આવી જાય છે પછી દિવાલ કરવાનો શું મતલબ છે? માને કેમ નહીં? એ તને પ્રેમ કરે છે તો એ તારી વાત તો માને જ નહીં મારા ભાઈ. અરે ભાઈ, હું તમને કહું તો છું કે મેં બનતી બધી કોશિશ કરી. અરે મારે જેટલું કહેવું પડતું હતું ને એટલું બધું કીધું છે. ભૂમિ માનવા માટે તૈયાર જ નથી.
તમારા લોકોનો છે ને આ જ વાંધો છે. મજા આવે ત્યારે ભેગા રહે ને મજા આવે ત્યારે નોખા થઈ જાય. પાછું ઢીંગલા ઢીંગલીઓનો ખેલાય કર્યો છે તમે લોકોએ. ભાભી આમાં ભૂમિનો વાંક નથી. જો ભૂમિએ એના નિજી કારણથી ના પાડી હોત ને તો હું સમજી લેત. વાંક બધો ભૂમિનો છે. ભૂમિએ ના પાડી છે કારણ કે વાંક બધો ફઈબાનો છે. આ જે પણ કઈ ઊભું કર્યું છે ને એ બધું ફઈબાએ જ ઊભું કર્યું છે. આના લગ્ન તો થયા નહીં, બીજાના થાય છે ને એના થવા દેવા નથી. સાગર જવા દો, હવે નહીં સાંભળે. પણ આ ફઈએ જે કર્યું એ સારું નથી કર્યું. સાગર અને ભૂમિ એકબીજાને બહુ પ્રેમ કરે છે. સાગર એના વિના નહીં રહી શકે. બેટા એક મિનિટ અહીંયા બેસજો, તો મારે કામ છે. બોલો. મેં બેસવાનું કીધું ને. મારે બેંકમાં બે ચેક ભરવાના છે, તો એ તો ભરી આવીશ. અત્યારે તો બેંક બંધ થઈ ગઈ હશે ને ફઈ. એટલે આજની વાત નથી કરતી ને, હું કાલની વાત કરું છું. કાલે મારી પાસે સમય નથી. કેમ, તો ક્યાં બહાર જવાનું છે? મારે બહુ કામ છે. તમારા ફાલતુ કામ માટે મારી પાસે સમય નથી. એટલે એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે મેં તને જે અત્યારે કામ સોંપ્યું છે એ ફાલતુ કામ છે? મેં એમ કહ્યું કે મારી પાસે બીજા ઘણા ઇમ્પોર્ટન્ટ કામ છે. હા તો જરાક જણાવીશ કે કયા એવા ઇમ્પોર્ટન્ટ કામ છે કે તું મારું કામ કરવાની મને મોઢા ઉપર ના પાડે છે? હું તમને કોઈ પણ જવાબ આપવા માટે બંધાયેલો નથી. જેવી રીતે તમે ભૂમિ સાથે વાત કરવા માટે બંધાયા નહોતા ને, ગમે તેમ બોલતા ના, એવી જ મને એક વાતનો જવાબ આપીશ કે તમને લોકોને ઘરમાં મારાથી વાંધો શું છે, પ્રોબ્લેમ શું છે, જરા કહીશ મને? હા સાંભળવું છે. તો સાંભળો, તમારા લીધે ભૂમિએ સાગરને લગ્ન માટે ના પાડી દીધી. હા તો કઈ વાંધો નહીં, આપણે બીજી છોકરી શોધી લેશું, એના કરતા પણ સારી. આ તો બહુ સારું થયું કે હવે આપણને આપણા લેવલ પ્રમાણે, આપણા સ્ટેટસ પ્રમાણે છોકરી મળી જશે. એમાં આટલું બધું મૂંઝાવાનું શું હોય? હા કાલે જઈને ચેક ભરી આવજો. શું કરશો સ્ટેટસ ને જ્યારે એ બંને એકબીજાને પ્રેમ જ નહીં કરતા હોય? તો પ્રેમ તો લગ્ન પછી પણ થાય ને. કેવી રીતે? હા મારા પ્રશ્નનો જવાબ નથી. હા મારો પ્રશ્ન છે કે કેવી રીતે લગ્ન પછી પ્રેમ થાય, અને તમને વાતની કઈ રીતે ખબર છે? કારણ કે ન તો તમે લગ્ન કર્યા છે ન પ્રેમ. મારે આ બાબતે કોઈ વાત નથી કરવી. તું કાલે બે ચેક ભરી આવજે, વાત પૂરી. નહીં થાય, આજ પછી હું તમારું કોઈ કામ નહીં કરું. કારણ કે મેં લગ્ન એટલા માટે નથી કર્યા કે મને સ્વતંત્રતા ગમે છે. મને કોઈના હાથ નીચે કે કોઈના બંધનની નીચે દબાવીને જીવવું નથી ગમતું. બસ આ જ કારણસર મેં લગ્ન નથી કર્યા, અને હવે આ બાબતે મારે કોઈ વાત નથી કરવી. તમને સ્વતંત્રતા ગમે છે, આઝાદી ગમે છે, પણ પરિવારના લોકોને તમારે ગુલામની જેમ ટ્રીટ કરવા છે. તમે કહો એ જ અમારે કરવાનું, તમે કહો એમ અમારે રહેવાનું. ના હવે એવું તમે નહીં કરતા. મેં પહેલા જ કીધું હતું ને તને કે તને જેમ સારું લાગે ને એમ તું કર. હે જ આવવાની હતી તે દિવસે પણ મેં કીધું હતું કે હું ઘરની બહાર જતી રહું, તો એ ના પાડી, અને હવે દોષનો ટોપલો મારી ઉપર ઠલવે છે. ભૂલ થઈ ગઈ મારાથી કે તમને એ દિવસ રોક્યા, પણ હવે પછી મને જેમ ઠીક લાગશે ને એમ જ હું કરીશ. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમે બધા મોટા થઈ ગયા છો ને, મનમાં આવે એવું કરજો. અરે નાના મોટાની મર્યાદા ભૂલી ગયા છો. આજે મને કરવાના અને ન કરવાના બધા સવાલે પૂછે છે. શું વિચારો છો?
ફઈ પર બહુ ગુસ્સો આવે છે. સાચું કહું તો મને એમનાથી નફરત થતી જાય છે. ગુસ્સો તો મને પણ આવે છે, પણ શું કરી શકીએ? આપણો પરિવાર છે, ઘરમાંથી કાઢી તો નહીં મુકાય ને. જે છે એવી રીતે જ રહેવું પડશે. એ જ તો પ્રોબ્લેમ છે કે આપણો પરિવાર છે અને આપણે એમને આ ઘરમાંથી કાઢી નથી શકતા. જો કાઢી શકતા હોત ને તો વર્ષો પહેલા જ એમને કાઢી મૂક્યા હોત. તને કદાચ ખબર નથી પણ ફઈએ આપણા મમ્મીને પણ એટલા જ હેરાન કર્યા છે. વાત વાતમાં મેણા ટોણા ન કહેવાના શબ્દો કહ્યા હતા એમને. કદાચ એમ એ દુઃખમાં ને દુઃખમાં જ મમ્મી વહેલા ચાલ્યા ગયા. રોનક, હવે આ બધી વાતનો શું મતલબ છે? જૂની વાતોને યાદ કરવાથી ફક્ત દુઃખ મળે છે, એમાંથી કાંઈ વળતું નથી. પણ હવે પ્રશ્ન એ છે કે આગળ શું કરીશું? એ જ તો પ્રોબ્લેમ છે કે ભાઈએ મમ્મી સાથે જે વર્તન કર્યું એ કર્યું, પણ હવે એવું જ વર્તન એ સાગર સાથે કરે છે. હા, અને ત્યારે તો હું નાનો હતો, મમ્મીનું દુઃખ મને દેખાયું નહીં. સાગરનો તો મોટો ભાઈ છું ને, વડીલ છું ને હું એનો. મારા ભાઈનું દુઃખ મારાથી જોવાશે નહીં, નહીં સહન થાય. સાગરભાઈની ચિંતા મને પણ થઈ રહી છે, પણ તમે ટાટા મગજે કામ લો. આવી રીતે ઉગ્ર થવાની જરૂર નથી. ભાઈ પણ આપણા છે, સાગરભાઈ પણ આપણા છે, અને સાગરભાઈની તનાર વાઈફ પણ આપણી જ છે. એ લગ્ન કરીને આપણા જ ઘરમાં આવશે. કઈ રીતે આવશે તે જોયું ને, ભૂમિએ તો ના પાડી દીધી. તમે શું કામ ચિંતા કરો છો? આપણે એને સમજાવીશું ને એટલે માની જશે. પ્રેમ કર્યો છે એકબીજાને, આવી રીતે સંબંધ ના તોડી નાખવાના હોય. સમજ નથી પડતી કે કઈ રીતે બધું થશે. આજે કદાચ મમ્મી પપ્પા જીવતા હોત ને તો કદાચ ભાઈને મનાવી શકત કે આ એમના દીકરાની જિંદગીનો સવાલ છે. આજે મમ્મીની બહુ યાદ આવે છે. તમે રોનક, બહુ યાદ આવે છે. સમજી શકું છું. જ્યારે આ ઘરમાં હું લગ્ન કરીને આવીને ત્યારે મમ્મી મને બહુ સારી રીતે રાખતા હતા, મારું બહુ ધ્યાન રાખતા હતા. પણ એ વાત ફઈને નહોતી પસંદ આવતી. એ તો એવું જ સમજતા હતા કે હું પારકા ઘરેથી આવી છું, આ ઘરમાં મને પોતાની બનાવીને ના રાખવાની હોય. એટલે જ્યારે ને ત્યારે મારી વાતને લઈને મમ્મી સાથે ઝઘડો કરતા હતા, અને પપ્પા પણ ફઈને સપોર્ટ કરતા હતા. મારી મમ્મી આખી જિંદગી દુઃખમાં કાઢી નાખી, અને હવે મારા ભાઈનો વારો છે. મને દુઃખ એ વાતનું થાય છે કે હું મારા ભાઈનો વડીલ હોવા છતાંય, મોટો ભાઈ હોવા છતાં પણ કંઈ નથી કરી શકતો, કારણ કે ભાઈ તો આપણી વાત માનતા જ નથી. તે જોયું ને, મેમને સમજાવવાની કોશિશ કરી હતી ભૂમિ સાથે, પણ એ કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. રોનક, સાગર તમારો નાનો ભાઈ છે તો મારો પણ દેર છે. એ મારા નાના ભાઈ જેવો જ છે, હું પણ એને દુખી નથી જોઈ શકતી. તમે રિલેક્સ થઈ જાઓ. આઈ એમ ઓલરાઈટ. કઈ દે, તું તારું કામ કર, જોઈએ હવે આગળ કે વિચારશું. કેમ છે તું? હું ઠીક છું. ભૂમિ, મારી પણ એવી ઈચ્છા હતી કે હું તને મળું, અને જો આજે તું મને રસ્તામાં મળી ગઈ. ભૂમિ, હું વધારે તો તને કાંઈ નહીં કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે પ્લીઝ થોડું સમજ. સાગરભાઈ તારા વગર નહીં રહી શકે. સાગરભાઈ નહીં રહી શકે મારા વગર? હું એક ઘરમાં એક મિનિટ નહીં રહી શકું. પેલા તમારા ફઈબાએ મારું કેટલું અપમાન કર્યું છે, હે? મારી જરાક પણ ઇજ્જત નહીં રાખી. મારા મમ્મી પપ્પા વિશે બોલ્યા, મારા પપ્પાની નોકરી વિશે બોલ્યા, મારા ઘર વિશે બોલ્યા. કેટલું સહન કરી લઉં હું? હું સાગર સાથે મેરેજ નહીં કરી શકું. આ મારો છેલ્લો નિર્ણય છે. ભૂમિ,
પ્લીઝ સમજવાની કોશિશ કર. તું નહીં, તું તું સાગરને પ્રેમ કરે છે ને, તો તું તારા પ્રેમ માટે એટલું ના કરી શકે. હું પ્રેમ કરું છું, પણ હું આટલો મોટો સેક્રિફાઈસ ના કરી શકું એ પણ મારી ઇજ્જત સાથે. કોઈ આટલું બધું માનહાનિ કરે મારા, મને એ બિલકુલ સહન નહીં થાય. તમારા ફઈબાનો સ્વભાવ કંઈ વધારે જ તીખો છે. હા, માનું છું કે ફઈબા તીખા સ્વભાવના છે. હું પણ એટલા વર્ષોથી એ જ ઘરમાં રહું છું ને. એકવાર તું લગ્ન કરીને એ ઘરમાં આવી જઈશ ને, પછી તને પણ ટેવ પડી જશે. મને નથી પાડવીને આવી ટેવ. આવા ઘરમાં તો મને દમ ઘૂટશે. મને રહેવું જ નથી એ ઘરમાં. અને તમારી તો દાંત દેવાય છે કે તમે આવા ફઈબા સાથે આટલા ટાઈમ સુધી એક જ ઘરમાં રહો છો. કેવી રીતે રહી શકો છો? ભૂમિ, તને ખબર છે મેં પણ લવ મેરેજ જ કર્યા છે, અને હું પણ એ ઘરમાં જ રહું છું રોનક સાથે. અમે પણ પ્રેમ કર્યો છે ને. જ્યાં પ્રેમ હોય ને ત્યાં સેક્રિફાઈસ કરવું જ પડે, અને એને જ પ્રેમ કહેવાય. જો દામિની ભાભી, આ તમારા બસની વાત છે પણ મારા નહીં. હું આ બધું હેન્ડલ નહીં કરી શકું, અને મને એ ઘરમાં દુઃખ સિવાય બીજું કંઈ જ નહીં મળે, એટલે મારે નથી કરવા. પણ જો ફઈબા સુધરી જાય તો? તો તું હા પાડીશ ને? હે, સુધરી જાય એવું તો કોઈ જીવનમાં નથી બનવાનું. એ કોઈ દિવસ નહીં સુધરે. મને માફ કરજો પ્લીઝ, પણ હું સાગર સાથે મેરેજ નહીં કરી શકું. તમે પ્લીઝ ખોટું ના લગાડતા, પણ આ મારી ઇજ્જતનો સવાલ છે. તું કેમ સમજતી નથી? તને ખબર છે તે જ્યારથી ના પાડી છે ને ત્યારથી સાગરભાઈની હાલત કેવી થઈ ગઈ છે. તે એક પણ વાર ફોન મેસેજ કરીને પૂછ્યું શું કરે છે શું નહીં. મારી ભૂલ હતી કે મેં એની સાથે પ્રેમમાં પડી, પણ હવે હું શું કરી શકું છું? થોડાક સમયમાં સાગર મને ભૂલી જશે. તમે એના લગ્ન કોઈ બીજી સારી છોકરી સાથે કરી દો જે તમારા ઘરમાં રહી શકે. આ તમારા ફઈબા સાથે બાકી કોઈ છોકરી નહીં રહેશે, હું કહી દઉં છું. ભૂમિ, અત્યારે ફઈબા કરતાં તો વધારે ગુસ્સો મને તારા પર આવે છે. તું આવું કઈ રીતે બોલી શકે? તું એવું કહે છે કે તારા પ્રેમને અમે બીજા સાથે લગ્ન કરાવી દઈએ. સિરિયસલી, જો તું પ્રેમ કરતી હોત ને તો આવું બોલી જ ન શકે. હું પ્રેમ કરું છું, પણ આ મારી ઇજ્જતનો સવાલ છે, મારા મા બાપની ઇજ્જતનો સવાલ છે, બરાબર? એટલે એમણે જે પણ કહ્યું છે ને એ બહુ કડવા શબ્દો હતા, બરાબર? એ મારા મગજમાંથી નથી જઈ રહ્યા, એટલે મને આ સંબંધ બિલકુલ પસંદ નથી. હું નથી કરવાની. ફાઈન, તારી એવી જ ઈચ્છા છે તો હું તને વધારે ફોર્સ નહીં કરું. એમ પણ છોકરી માટે છે ને એના મા બાપની ઇજ્જતથી વધારે કાંઈ નથી હોતું. પણ શું કરું, આ જ જીવન છે અને આવું જ રહેશે. ઠીક છે, તમે સાચવજો અને પ્લીઝ મને માફ કરી દેજો. હું જાઉં છું. આ છોકરી સમજવા માટે તૈયાર જ નથી. અને એક સાઈડ આ સાગરભાઈ છે, એમને પણ કાંઈ નથી સમજવું. બસ જીદ લઈને બેઠા છે કે હું લગ્ન કરીશ તો ભૂમિ સાથે કરીશ. હવે તમે જાણો કે રસ્તો કાઢો. સાગર, તું આજે ઓફિસે કેમ નતો આવ્યો? ભાઈ, સાચું કહું ને તો આ જ્યારથી પોતે મને ના પાડી દીધી છે ને ત્યારથી મારું કઈ મન જ નથી લાગતું. મને એની બહુ યાદ આવે છે. તારું દુઃખ હું સમજી શકું છું મારા ભાઈ, પણ જીવનમાં ક્યારેક ક્યારેક એવા બનાવો બની જાય છે ને કે આપણું ધાર્યું નથી થતું અને આપણે એમાં કંઈ કરી પણ નથી શકતા. હવે એક જ રસ્તો છે કે જે થઈ ગયું એ ભૂલી જા અને આગળ વધ. ના ભાઈ, હા મારી સાથે જે ઘટના બની છે ને સમય અને સંજોગોના કારણે નથી બની, પણ વ્યક્તિઓના ભૂલને કારણે બની છે. એમાં પહેલો નંબર આવે છે આપણા આદરણીય ફઈબાનો, કે જેને આ ઘરમાં કોઈ ખુશ હોય ને
એ ગમતું જ નથી. એને તો આખા ઘરમાં લોકો દુખી અને એ જેમ કે એમ કરીએ ને એમાં જ મજા આવે છે. અને ભાઈ, તમે તો કરી શકતા હતા ને, પણ તમે પણ કઈ ન કર્યું. તમારો વાક પણ ઓછો નથી. અરે તું મારો વાક શું કામ કાઢે છે? મેં મારાથી બનતું બધું જ કર્યું ભાઈ. પણ તમે પહેલા જ ફૈબા જોડે વાત કરી લીધી હોત ને, તો જ્યારે ભૂમિ આવી હોત ત્યારે ફૈબા હું કઈ બોલત જ નહીં. અને જો બોલત નહીં તો ભૂમિના દિલને ઠેસ ના પહોંચત અને એણે મને નાનો પાડી હોત. અરે તું મારો વાક શું કામ કાઢે છે? તું એમ કહે છે કે મેં ફૈબા સાથે વાત નથી કરી? હા, મેં કરી હતી વાત. ભૂમિ આવવાની હતી, તું એને લેવા ગયો હતો ત્યારે મેં ફૈબાને જઈને સમજાવેલા કે ફૈબા સાગર ભૂમિને લઈને આવે ને ત્યારે મહેરબાની કરીને કંઈ ન બોલતા. પણ તને તો ખબર છે કે એ કોઈનું નથી માનતા. ભાઈ અત્યારે છે ને મને ફૈબા ઉપર એટલો ગુસ્સો આવે છે, એટલો ગુસ્સો આવે છે કે મન તો એવું કરે છે કે એમનું ગળું દબાવી દઉં. ગુસ્સો તો મને પણ આવે છે, પણ ભાઈ કામકાજ પણ કરવું પડશે ને. તું ઓફિસે નહીં આવે તો આવી રીતે થોડું ચાલશે? ભાઈ જો મને ભૂમિ નહીં મળે ને તો મને ખુદને ખબર નહીં રહે કે હું શું કરી બેસીશ. ગાંડા જેવી વાત નહીં કર. ભૂમિ કાલે આવી હતી ને આજે ચાલી ગઈ. અમે આટલા વર્ષથી છીએ, તારો પરિવાર છીએ, તો અમારી કોઈ વેલ્યુ નથી? અમે તારા માટે કંઈ જ નથી? એવું નથી ભાઈ, એવું નથી. હું નથી કહેતો કે તમે લોકો મારી માટે કંઈ નથી. તમે લોકો મારા માટે બધું જ છો. પણ ભૂમિને પણ હું એટલી જ પસંદ કરું છું. અરે દિલથી પ્રેમ કર્યો છે મેં એને, કઈ રીતે એને છોડી દઉં? મારું મન એને છોડવા માટે રાજી જ નથી થતું. ભાઈ અત્યારે તમને ખબર નહીં હોય પણ અત્યારે મારા મગજ અને મારા દિલની અંદર અંદરો અંદર યુદ્ધ ચાલી રહ્યું છે. મને નથી સમજાતું કે હું શું કરું. સમજુ છું ભાઈ, તારી બધી વાત સમજુ છું, પણ હું પણ લાચાર છું. મેં કોશિશ કરી હતી, હું સાચું બોલું છું. આપણે કઈ રસ્તો કાઢવાની કોશિશ હજી શું કરશું? અને સોરી મેં તારા પર ગુસ્સો કર્યો. મારો કોઈ ઇન્ટેન્સ નતો, પણ તું બોલ્યો કે તમારો વાત છે એટલે મારાથી જરાક ઊંચા અવાજે બોલાઈ ગયો. કઈ વાંધો નહીં ભાઈ, મેં પણ તમને ગુસ્સામાં ઘણું સંભળાવી દીધું, એ બદલ માફ કરજો મને. અરે કઈ નહીં, ચલ આપણે બહાર ક્યાંક ચક્કર મારી આવીએ. ના ભાઈ, તમે બહાર જઈ આવો, મને થોડો ટાઈમ એકલો મૂકી દો. મારી સાથે નહીં આવે. જ્યારે હું નિરાશ હોઉં કે કોઈ ટેન્શનમાં હોઉં ત્યારે તો તું મને ચક્કર મારવા લઈ જાય છે. તો આજે આપણે બંને ભાઈ ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈએ ને, હમ, બાઇક લઈને. સારું ચાલો. ચાલ થોડો ફ્રેશ થઈ જાય. ચાલ ચાલ ઉભો થાય, તમે જાઓ ને, હું હમણાં આવું. મારે કઈ નથી સાંભળવું, ચાલ. હવે મારે ભૂમિ બાબતે કોઈ વાત નથી કરી. આખો દિવસ એક ની એક વાત કરીને મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. તો આ વાતને બતાવી દઈએ ને ભાઈ, આ તો હું એ જ કરી રહી છું, બતાવી જ રહી છું. આ બાબતે હવે મારે કોઈ વાત નથી કરી. પ્રસ્તાવ લઈને મારી પાસે આવી છે તો શું કરું ભાઈ? સાગરભાઈ ની હાલત જોઈ છે, શું થયું છે સાગર ને? હા જીવી તો રહ્યો છે ને. માનું છું બે કે ત્રણ દિવસ તમને એવું લાગે કોઈ માણસ વગર કે કોઈ પાત્ર વગર તમે ના જીવી શકો, કારણ કે તમને ખોટા પ્રેમની આદત પડી ગઈ હોય ને, એટલે પછી બધું સરખું થઈ જાય. જો સાંભળ, તું મારી માટે કોફી બનાવ્યો, મારે આ બાબતે કોઈ વાત નથી કરી. બસ મારું માથું દુખી ગયું છે, આખો દિવસ ઘરમાં ભૂમિ ભૂમિ ભૂમિ.
તો સોરી ફઈબા, તમારા માટે કોફી નહીં બનાવી શકું, માફ કરી દેજો મને. કેમ નહીં બનાવી શકે? બસ તમારે અમારી વાત નથી સાંભળવી તો પછી અમે લોકો શું કામ તમારી વાત સાંભળીએ? મને તો એ નથી સમજાતું કે પારખી વ્યક્તિ માટે જે ફઈબાએ એનું જીવન તમારા લોકો ઉપર સમર્પિત કરી દીધું છે એનો કોઈ મોલ જ નથી રહ્યો. અને આ બે કોડીની ભૂમિનો મોલ એટલો બધો વધી ગયો છે કે આજે તું મને એમ કહે છે કે હું તમારી માટે કોફી નહીં બનાવી આપું? આજ દિન સુધી ક્યારે તમારી સામે ઊંચા અવાજે બોલી પણ નથી. એ જ તો વાત છે ને ફઈબા, હું ક્યારે તમારી સામે નથી બોલી, પણ હંમેશ તમારી ઇજ્જત રાખી છે, મેં તમારું માન રાખ્યું છે. પણ હવે મને એવું લાગી રહ્યું છે કે અત્યાર સુધી અમે જે કરતા હતા ને એ ખોટું કરતા હતા. કઈ માંગો નથી પીવી મારે કોફી તારા હાથથી? ભૂમિને પીવડાવજે. હા ઠીક છે ફઈબા, અને બીજી એક વાત, હવે તું તમારા કોઈ કામ નહીં કરું. અને પૈસા તો ઠીક છે, બાકી અમે તમારી વ્યવસ્થા કરી દઈશું. સાચી વાત છે, નખી આંગળા વેગડા હોય ને એ વેગડા છે. હું તો પારકાને પોતાના ઘરમાં નીકળી હતી, હા, પણ એ તો ખબર જ હતી કે જે મૃગ જળની પાછળ હું દોડું છું ને એ મૃગ જળ ખાલી મૃગ જળ જ છે, એ મારી તરસ ક્યારેય નહીં મિટાવી શકે. બસ આટલું બોલીને તે મને અંદરથી એવું સમજાવી દીધું કે આપણા સંબંધ લોહીના નહીં પારકા સંબંધ છે. એ જ તો વાત છે ને ભાઈ, આ ઘરમાં આવું ત્યારથી તમારા બધાની ભેગા રહેવા માંગતી હતી, પણ મારે ખબર હતી એક દિવસ તો આ વાત મારે સાંભળવી જ પડશે. હું પારકા ઘરેથી આવી છું, હું પારકી છું. ના બેટા, હજી તને સમજવામાં ભૂલ થાય છે, તું પારકા ઘરેથી આવી છે એટલે પારકી છે હું કહેવા માંગતી જ નથી. પણ આ બંને દીકરા મારા તો નથી ને, છે તો મારા ભાઈઓના ને, અને હું કઈ એની સગી માં તો નથી ને, એટલે તે આજે જે જતાવ્યું એ બહુ સારું જતાવ્યું કે હારકા પારખા જ રહે છે. આઈ એમ સોરી ફઈબા, તમને મારી વાતનું કાંઈ પણ ખોટું લાગ્યું હોય ને તો, પણ મને જે સાચું લાગતું હતું મેં કહ્યું હતું. કઈ રીતે સમજાવું આ લોકો? ભૂમિ, હું તારા વગર નહીં રહી શકું, તારા વગર નહીં જીવી શકું. ભૂમિ, પ્લીઝ પ્લીઝ તું મારી પાસે આવી જા, પ્લીઝ મારી પાસે આવી જા. જો મારા તારી સાથે લગ્ન નહીં થયા ને તો હું જીવ આપી દઈશ. સાગરભાઈ અહીંયા એકલા છો બેઠા છો, ચાલો ફટાફટ નાસ્તો કરવા. ભાભી મારે નાસ્તો નથી કરવો, તમે નાસ્તો કરી લો. સાગરભાઈ તમે રડી રહ્યા છો. સાગરભાઈ હું સમજી શકું છું, પણ અમારા હાથમાં પણ કઈ નથી, અને નાસ્તો કેમ નથી કરવો તમારે? કારણ કે જ્યારથી ભૂમિ મને છોડીને ગઈ છે ને ત્યારથી ના તો મને ભૂખ લાગે છે અને ના તો મને તરસ લાગે છે, માત્ર ને માત્ર એની યાદ આવે છે. સાગરભાઈ પણ ખાવા પીવાનું મૂકી દેશો તો શું તમારા બંનેને લગ્ન થઈ જશે? નહીં ને, આ કેવી વાત કરો છો? ચાલો તમે મારી સાથે અત્યારે નીચે ચાલો અને પછી આપણે બધા નાસ્તો કરી લઈએ. તમે નહીં આવો ને તો હું અને તમારા ભાઈ બંને નાસ્તો નહીં કરીએ. ભાભી પ્લીઝ મને એકલો છોડી દો, અને મને તો એવું મન થાય છે કે આત્મહત્યા કરી લો. બસ મારે હવે નથી જીવવું. મારે સાગરભાઈ જીવવું, મરવાથી શું થશે?
બધા પ્રોબ્લેમ ના સોલ્યુશન આવી જશે. નહીં ને સાગરભાઈ, તમે તો ઘણા હિંમત વાળા છો, થોડી હિંમત રાખો અને જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે. એનો મતલબ શું? ઉદાસ થઈને બેઠું રહેવાનું? નહીં ને ભાભી, તમને તો ખબર છે ને કે મારો સ્વભાવ પહેલેથી ઇમોશનલ છે. કોઈ વ્યક્તિ સાથે મારી લાગણી જોડાઈ જાય છે ને, પછી એ વ્યક્તિને છોડવા ને મારી માટે મરવા બરાબર થઈ જાય છે. તો તમે જ કહો ને, આ ભૂમિ તો મારો પ્રેમ છે, હું એને કઈ રીતે છોડી શકું? સાગરભાઈ, ભાભી, તમારી પાસે કઈ રસ્તો નથી? મારી પાસે રસ્તો હોત તો હું તમને આવી રીતે દુઃખી થવા દેત નહીં ને. એમ પણ લાગણીઓનું એવું જ હોય છે, એકવાર ઉંમર અને ઊંચાઈ વધી ગઈ ને પછી ક્યારેય ઘટતી નથી. એવી જ રીતે જ્યારે પ્રેમ અને લાગણીઓ ઘટી જાય ને પછી એ વધતી નથી. એ બધી વાત છોડો, ચાલો અમે તમારી રાહ જોઈએ છીએ. તમે તમારા ભાઈ ભાભી માટે એટલું નહીં કરી શકો. પ્લીઝ ભાભી, તમને મારા સમજે. સારું, તમે જાઓ, હું હમણાં ફ્રેશ થઈને આવું. હવે બહુ થયું, હવે છે ને જો આ ઘરમાં રહીશ ને તો હું ભૂમિ સાથે કોઈ દિવસ લગ્ન નહીં કરી શકું. એના કરતા હવે મારા માટે એ જ યોગ્ય છે કે હું આ ઘર છોડીને નીકળી જાઉં. હા, હું આ ઘર છોડી દઉં. માને કેમ નહીં, તારી વાત તો હું પણ ના નથી પાડી શકતો. તું એ તો વિચારો મારા કરતા નાનો છે. હું નાસ્તો કરવા માટે બહાર નથી આવ્યો, પણ હું આ બેગ લઈને ઘર છોડીને જાઉં. આ કેવી વાત કરે છે તું? ઘર છોડીને જાઉં છું એટલે એનો શું મતલબ છે? એનો મતલબ એમ કે હવે છે ને મારે આ ઘરમાં નથી રહેવું. આ ઘરમાં છે ને મારો જીવ બુજાય છે, દમ ઘૂંટાય છે મારો આ ઘરમાં. પણ શું કામ? કારણ કે હું ભૂમિને બહુ પ્રેમ કરું છું. અરે ભૂમિ વગર હું નહીં રહી શકું. અને જો હું આ ઘરમાં રહીશ ને અમારી લાગણી નું શું? તું આવી રીતે અમને છોડીને ન જા. ભલે લોકો કહે કે હું પરિસ્થિતિથી ભાગું છું, પણ મારો નિર્ણય છે ને એ ફાઇનલ છે. મને તમારા લોકોથી કોઈ પ્રોબ્લેમ નથી, અને હું જ્યાં પણ રહીશ ને તમને બતાવી દઈશ. તમારે જયારે પણ આવવું હશે ને તમે આવી શકો છો. પ્લીઝ ભાઈ, મહેરબાની કરીને મને અત્યારે જવાની રજા આપો, હું આ ઘરમાં નહીં રહી શકું.
જો હું આ ઘરમાં રહીશ ને તો હું મારી જાત સાથે શું કરી દઈશ ને એનો તમને તમને અંદાજો પણ નથી. મારા ભાઈ, તારા ભાઈને છોડીને જઈશ, આ માં જેવી ભાભીને છોડીને જઈશ. મારા કરતા વધારે એને તારી ચિંતા હોય છે. હું ક્યારેક જમવાની ના પાડું તો ચાલે, પણ તું ન જમે ને તો એ પણ નથી જમતી. અને તું અમને આજે છોડીને જવાની વાત કરે છે. મારે પણ તમને લોકોને છોડીને નથી જવા ભાઈ, પણ મારી સ્થિતિ જેવી ઊભી થઈ છે કે આ ફઈબાના કારણે મારે આ ઘર છોડવાનો વારો આવ્યો છે. જો આ ફઈબા જ્યાં સુધી આ ઘરમાં હશે ને ત્યાં સુધી હું આ ઘરમાં નહીં રહી શકું. સાગરભાઈ, તમે ફઈબાના માટે આ ઘર છોડીને જવા માટે તૈયાર છો, પણ અમારા માટે તમે આ ઘરમાં નહીં રહી શકો. ભાઈ, જો એક ઘરમાં બે ભાઈઓ હોય, આજ નહીં તો કાલે, કોઈ દિવસ તો અલગ થાય જ છે ને, તો આજે જ મને નીકળી જવા દો ને. ના ભાઈ ના, થતા હશે અલગ, પણ એ દિવસ આજે તો નથી. જ્યારે તારે અલગ થવું હોય ને ત્યારે હું તને પ્રેમથી રજા આપીશ, પણ આ રીતે તો હું તને રજા નહીં આપી શકું. ના, આજે પપ્પા હોત ને તો તને એક થપ્પડ મારીને કહેત કે આવી રીતે મોટા ભાઈને એકલો છોડીને જવાતું હશે. મમ્મી હોત તો તારો હાથ પકડી લે, જવા દે તને. તો પ્રોબ્લેમ છે ભાઈ, એ તો પ્રોબ્લેમ છે કે અત્યારે આપણા મમ્મી પપ્પા હયાત નથી. જો આપણા મમ્મી પપ્પા હયાત હોત ને તો મારા મનપસંદ ની છોકરી સાથે સમજાવ ને નાનો તો ત્યાંથી એજ મારો ફ્રેન્ડ છે, એના વગર હું કેમ રહીશ? દામિની શું કરું, મને કઈ સમજ નથી પડતી. આજે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. શું થયું પાછું? એમને કોંગ્રેચ્યુલેશન્સ તો કે, એમને આ ઘરમાં શાંતિ, એકલતા, આઝાદી જોતી હતી ને, બધું જ તમને મળવાનું છે. એટલે શું થયું છે કઈ જરાક મને. સાગરભાઈ આ ઘર છોડીને જતા રહ્યા છે. આ શું વાત કરે છે? હા, તમારે તો આ જ જોઈતું હતું ને કે આ ઘરમાં કોઈ શાંતિથી ના રહેવું જોઈએ, તો એ જ થઈ રહ્યું છે. તમારે તો ખુશ થવું જોઈએ, તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તમે એ જ ઈચ્છતા હતા ને કે અમે બધા દુખી થઈએ, તમે કહો એમ કરીએ, આ કર્યું. માણસ છે ને પોતાના સ્ટેટસ થી કે પૈસા થી ઉજળો નથી થતો, સંસ્કારો થી ઉજળો થાય છે. ના ના દામિની, તને કઈ જ ખબર નથી પડતી. બધી સમજ તો ફઈને જ પડે છે. પૈસા વિના તો માણસ માણસ જ ન કહેવાય. નાનો માણસ એની કોઈ વેલ્યુ જ નથી. મિડલ ક્લાસ તો કામવાળા બની જાય. નોકરી તો કઈ છે જ નહીં. નોકરીમાં પૈસા કમાવો તો એ તો તમારા ભીખ માંગવા સમાન છે. કેમ? ફક્ત તમારા લીધે આજે મારો ભાઈ ઘર છોડીને ચાલ્યો ગયો. એ મારી વાત નો માન્યો. આજ સુધી એને મારી કોઈ વાતમાં ના નથી પાડી. આજે નો માન્યો, મને છોડીને ચાલ્યો ગયો. કહે છે કે ભાઈ હું ભૂમિ વિના નહીં રહી શકું. મારા વિના રહી લેશે, એ ભૂમિ વિના નહીં રહી શકે. અને આ બધું થયું છે તમારા કારણે.
પણ તમને તો આદત જ છે આવું બધું કરવાની. મારા મમ્મી જીવતા હતા ત્યારે એમની સાથે પણ તમે આવું જ કર્યું છે. વાત વાતમાં એમને હેરાન કર્યા. પણ આજે મારી એક વાત સાંભળી લો ભાઈ. મારા મમ્મી પપ્પા તો ચાલ્યા ગયા, પણ એમની આત્મા જ્યાં ક્યાંય પણ હશે ને, આજે તમને બધું આપશે. તમે એમના દીકરાઓને અલગ કરવાનું પાપ કર્યું છે. ફઈ, માન્યું કે તમારા માટે છે ને પૈસા બહુ મહત્વના છે, પણ પૈસાને ખવાતા નથી. માની લો કે ભૂમિ જો આ ઘરમાં પૈસા લઈને આવ્યો અને એનામાં સંસ્કાર ના હોત તો આપણું ઘર ઘર રહેત. આ સ્વર્ગ જેવું આપણું ઘર છે એ નરક બની જાત ને. ક્યારે એ વસ્તુને વિચારી છે? અરે ભૂમિનું જવા દો, મારી જ વાત કરીએ ને. ક્યારે પણ તમે મારી લાગણીઓને સમજવાની કોશિશ કરી છે? નહીં, હર હંમેશ તમે કયો ને એ જ કરવાનો. તમારો કક્કો જ સાચો, બાકી બધા જ ખોટા. ફઈ, માફ કરજો, પણ આજે મારે આ બોલવું જ પડશે. તમે તો કઈ ઘર સંસાર વસાવ્યું નથી, લગ્ન નથી કર્યા, એટલે ઘર સંસાર કેવી રીતે ચાલે, શું હોય એ તમને નહીં સમજાય. અમારા ઘરે સંતાન નથી, પણ મારો તેર એ મારા દીકરા જેવો હતો. એને આજે તમે નોખો કર્યો છે. તમને એકલા રહેવાનું બહુ ગમે છે ને, આઝાદી બહુ ગમે છે ને, ઇન્ડિપેન્ડન્સ. હવે તમને અમારી હાઈ લાગશે, અને એ હાઈ એવી લાગશે કે આજે તો શું, તમે આવતા 7 જન્મ એકલા જ રહેશો. રોનક, કોની સાથે વાત કરો છો? ફઈને કહેવાનો છે ને કોઈ મતલબ નથી. ફઈની સાથે વાત કરવીને એટલે પથ્થર પર પાણી રેડ્યા બરાબર છે. ચાલો એમને એકલા રહેવા દો, એમને એકલા રહેવું છે ને. લગ્ન કરાવીશ. આજે તારા મોઢામાંથી શબ્દ નીકળ્યા છે એ ના કરે નારાયણ ને સાચા ના પડે, કારણ કે દુઆ તો બહુ ઓછી કબૂલ થાય છે, પણ લોકોના આયામાંથી નીકળેલી બધું આ બહુ જલ્દી કબૂલ થઈ જાય છે. દામિની, આપણે સાગરને લેવા માટે જવું છે. તમે સાચું બોલો છો ને ભાઈ? હા બેટા, મારો ભાઈ પાછો આવશે. મારા શબ્દો ઉપર તને ભરોસો નથી, પણ મારા આંખના આંસુડા ઉપર પણ તને ભરોસો નથી. મને પ્રોમિસ આપો કે તમે સાગરને પાછો લઈ આવશો આ ઘરમાં. હા બેટા, હું તને પ્રોમિસ આપું છું, આપણે સાગરને આ ઘરમાં પાછો લઈ આવશું અને એના અને ભૂમિના ધામધૂમથી લગ્ન કરાવીશું. ચાલો આપણે સાગર પાસે જઈએ. જો ભૂમિ, મારા ફઈબાને તારાથી પ્રોબ્લેમ હતો અને આપણા લગ્ન કરવા માટે રાજી નહોતા થતા, એ માટે હું મારું ઘર છોડીને તારી પાસે આવતો રહ્યો છું. હવે તું એક કામ કર, તું તારા મમ્મી પપ્પાને ગામડેથી અહીંયા બોલાવી લે, એટલે આપણે બંને લગ્ન કરી લઈએ, અને પછી કોઈ ભાડાની જગ્યા ગોતીને આપણા લગ્ન જીવનની શરૂઆત. શું કામ આવ્યા છો તમે અહીંયા? અમે લોકો શાંતિથી અમારું જીવન ચાલુ કરીએ એનાથી પણ તમને પ્રોબ્લેમ છે? હું તમારા ઘરમાં રહેતો હતો ને તમને પ્રોબ્લેમ હતો ને, એ માટે હું તમારું ઘર છોડીને અહીંયા રહેવા આવતો રહ્યો છું, તો અહીંયા પણ અમને શાંતિથી નથી રહેવા દેવા તમારે? મારા ફઈબાનું મેં અત્યાર સુધી બહુ સાંભળ્યું, અને હવે છે ને મારી સાંભળવાની અને સહન કરવાની આ બંને શક્તિઓ પૂરી થઈ ગઈ છે. ભાઈ, ભાભી, તમારા લોકોથી તો મને પહેલા પણ કોઈ પ્રોબ્લેમ નતો ને અત્યારે પણ કોઈ પ્રોબ્લેમ નથી. મારે જ્યારે પણ મારા ઘરે આવવું હોય ને, મારી માટે આ દરવાજા ખુલ્લા છે, એની ટાઈમ તમે આવી શકો છો. પણ આ મારા ફઈબા છે ને, એના મારા ઘરમાં મારા જીવનમાં કોઈ એન્ટ્રી નથી. સાગર,
એક વાત મારી વાત માની મેં ભાઈની વાત સાંભળી. સારું બોલો શું કેવું છે તમારે? મેં જે પણ કઈ કર્યું એ મારી મોટામાં મોટી ભૂલ હતી. એની પાછળનું કારણ જાણવાની ક્યારેય કોશિશ કરી છે તમે? કે તમારા ફઈ આટલા વર્ષ સુધી લગ્ન કેમ ના કર્યા? અરે કેમ એને આટલા વર્ષ એકલા ગુજાર્યા? હું માણસ નથી, મારી અંદર લાગણી નહીં હોય, મારી અંદર પ્રેમ નહીં હોય, મને કોઈના સહારાની જરૂર નહીં હોય. મારે આ વાત તમારા લોકોથી છુપાવીને રાખવી હતી, પણ આજે આ વાત હું તમને કહી જ દઉં કે આટલા વર્ષ સુધી મેં લગ્ન કેમ નથી કર્યું. જ્યારે હું કોલેજ કરતી હતી ત્યારે એક છોકરાને પ્રેમ કરતી હતી. એ સમયે એ છોકરો સારો એવો સિંગર હતો, એટલે મારો પ્રેમ તો એક તરફી જ રહી ગયો. એને ક્યારેય મારા પ્રેમની કદર જ ન કરી. મેં હાથ જોડ્યા, મેં પગ પકડ્યા, મારા પ્રેમની ભીખ માંગી, પણ એણે મારી સામે પણ ના જોયું. બસ એ પછી મેં નક્કી કર્યું કે પ્રેમ નામની કોઈ ચીજ હોતી જ નથી. બસ આ તો ખાલી મનનો વહેમ છે કે કોઈ આપણને પ્રેમ કરે છે, આપણે એના પ્રેમના સહારે જીવી લઈએ. આ બધી વસ્તુ ખાલી પુસ્તકમાં જ સારી લાગે. બસ ત્યારથી મને કોઈ પણ બે પ્રેમી પંખીડા હોય ને એના ઉપર નફરત હતી. બસ મેં વિચાર્યું કે ભગવાને મારી સામો નથી જોયું તો હું કોઈને એક નહીં થવા દઉં. બસ એટલે જ મેં તારા પ્રેમ લગ્ન ન કરાવતા અરેન્જ મેરેજ કરાવવાનું નક્કી કર્યું હતું. હાની સિવાય બીજું કોઈ કારણ નથી. ભલે તમે મારા પેટના જણ્યા દીકરા તો નથી, પણ મારા ભાઈના દીકરા છો. અરે મારી ડાબી જમણી આપ છો. પણ કુદરતે જે કસોટી મારી કરી છે ને, બસ એ જ કસોટીના હિસાબે હું કોઈ પણ માણસ ઉપર વિશ્વાસ નથી મૂકી શકતો. અરે હું તમારા બધાની માફી માંગુ છું કે મને માફ કરી દો. કદાચ એક વખત તું મને માફ નહીં પણ કરી શકે, પણ મેં એવું નક્કી કર્યું છે કે હું તારા અને ભૂમિના ધામધૂમથી લગ્ન કરાવી લઈશ. મારે પૈસો નથી જો, અને મને પૈસા પ્રત્યે આટલો બધો લગાવ એ માટે હતો કે એ સમયે સિંગર પાસે એટલા બધા રૂપિયા હતા ને કે રૂપિયા પાસે પ્રેમ હારી ગયો. બસ આ જ કારણ હતું કે હું બસ રૂપિયો. તમારી સાથે જે થયું ને એ બહુ ખોટું થયું છે. અમે તમારી જગ્યાએ સાચા છો, પણ એનો મતલબ એવો નથી ને કે મારો પ્રેમ પૂરો ન થયો એટલે બીજાનો પ્રેમ પણ પૂરો ન થવા દો. જો ને આ બંને એકબીજા માટે મરવા પણ તૈયાર છે. અને તમે એવું શું કામ વિચારો છો કે તમને પ્રેમ ન મળ્યો? તમે એવું વિચારો કે એ તમારા પ્રેમને લાયક જ નહોતો, એને તમારા પ્રેમની કદર નથી, એને પ્રેમ કરીને ફાયદો જ શું છે? હા ભાઈ, અને આમ પણ આ જીવનમાં બધા વ્યક્તિઓ સરખા નથી હોતા. તમને જે વ્યક્તિ મળ્યો હતો એ કદાચ તમને પ્રેમ નહોતો કરતો. એનો અર્થ એ નથી કે આ દુનિયામાં જેટલા પણ વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરે છે એ ખાલી રમત જ છે. ઘણા લોકો એવા પણ હોય છે કે જે સાચા હૃદયથી અને સાચા દિલથી પ્રેમ કરે છે, જે પોતાના પાર્ટનરને થોડી આંચ પણ નથી આવવા દેતા. તમારો એ પ્રેમ અધૂરો રહી ગયો તો શું થઈ ગયું? અમે લોકો છીએ ને, અમારો પ્રેમ તો સાચો છે ને તમારા માટે. જે થયું જવા દો, હું પણ વાતની જતી કરું છું, અને હવે બસ આપણે ખુશ રહેવાનું છે. તો હવે રડવાનું બંધ કરો અને પ્લીઝ ખુશ થઈ જાઓ. હા બેટા, જેમ બને એમ જલ્દી
એના મમ્મી પપ્પાને બોલાવો, આપણે લગ્નનું સારું મુહૂર્ત જોડાવીને લગ્ન કરાવી દઈએ. ઠીક છે, અને જો તમે મને માફ કરી દીધી હોય ને તો હવે અહીંયા તો નથી જ રહેવાનું, તમે લોકો ચાલો આપણા ઘરે. હા ચાલો ફટાફટ, મારે ફઈ માટે કોફી બનાવવાની છે. કારણ કે છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય.